કચ્છની ઢેંગી ધરા પર વસ્યું મોરાગઢ ગામ, જ્યાં સાક્ષાત માં મોમાઈ બિરાજે કરતા પૂરણ કામ. એક હાથમાં ત્રિશૂળ શોભે સાંઢણીની સવારી, મનવાંછિતમાં આશીષ દેતી ભવભવના દુઃખ તારી. ભક્તો, માં મોમાઈના પરચા અપરંપાર છે. માતાના શરણે આવનાર ક્યારેય ખાલી હાથ નથી જાતા. શ્રદ્ધા અને ભક્તિથી માંગનારને માં નિરાશ નથી કરતા. માતાના પરચાને કાલ્પનિક કથાનું રૂપ આપી પડદા પર રજૂ કરી રહ્યા છીએ અમે. આ કથાની વાર્તા, સ્થળ, સમય, સંજોગો અને પાત્રો બધું જ કાલ્પનિક છે. જીવંત કે મૃત વ્યક્તિ સાથે કોઈ જ સંબંધ નથી. લેખકની કલ્પનાને ફિલ્મનું રૂપ આપ્યું છે અમે. જય મોમાઈ. Thank you.
હેમુબા આજકાલ ફેક્ટરીનું કામકાજ કેમ ચાલે છે? અરે આપની ઉપર તો મા મોમાઈની કૃપા છે. હા હો, એ વાત તો સાચી. અરે કહું છું, સાંભળો છો? આ તને કેટલી વાર કહ્યું કે જ્યારે બહાર જતા હોય ત્યારે ટોકવું નહીં. હવે ટોકવા વાળી ના થાવ માં. આ તો તમે ચેકબુક ભૂલી ગયા હતા ને, એટલે આ પાઈવી છું. અરે હા, અચ્છા ચેકબુક, એ તો હું ટેબલ પર જ ભૂલી ગયો હતો. આ લ્યો. હા લાવો. હેમુબા, આ તમારા ભાઈને કઈ સમજાવો હે? આપણી આશા કેવડી મોટી થઈ ગઈ, તોય જરી કે એમને ની ચિંતા જ નથી. અરે ભાભી, બધું સારા વાના થશે. હેમુબા, આપણે હવે ફેક્ટરીએ જવાનું મોડું થાય છે, ચાલો. હા, અમને તો હજી મારી આશા કિકલી જ લાગે છે, પણ મારી એ કિકલી કોણ જાણે ક્યાં ગઈ હશે, હજી સુધી આવી નહીં. જય મોમાઈ માં. જય મોમાઈ માં. આશા, તું માતાજીની સેવા કરવા રોજ સવારે આવી જાય છે? હા, મોમાઈ માતાજીની સેવા કરવાનો લાભ થોડો ચૂકાય. સરસ સરસ. અને હું તો કહું છું, જગતમાં વસતા દરેક લોકોએ સેવા કરવી જોઈએ માતાજીની. જય મોમાઈ માં. જય મોમાઈ માં. હે મોમાઈ માં, આશા જેવી દીકરી આ સંસારમાં સૌ કોઈને મળે. અરે ગોરી બેટા, તું શું કરે છે? હું તો માતાજીના દર્શન કરવા આવી હતી. કેમ, આજે સ્કૂલે નથી ગઈ? આજે રવિવાર છે ને, હું તો ભૂલી જ ગઈ કે આજે રવિવાર છે. ચાલ હું જાઉં છું. હમ, કોઈ દેખાતું નથી. ડેમ, હવે હું શું કરું? ચિંતા ના કર ગોરી, હવે તારે આ બધું કઈ કરવાની જરૂરત નથી. જે પણ કરવું છે અમે બધા કરશું. આના રોજ દૂરથી દર્શન કરતા હતા, આજે તમારી ઈચ્છા પૂરી થશે વિક્રમભાઈ. અરે ઈચ્છા તો પૂરી કરવાની જ છે, અને આને જોઈને તો ભલ ભલાવાની. તારો હાથ તો બહુ જ મીઠો છે ગોરી, અને આ તારી કમર. નપાવટ? તે મને નપાવટ કીધો તો જો આ નપાવટ ની નપાવટ ગીરી. છોડી દે છોકરીને, છોડી દે. કોણ છે તું? તારો બાપ. તું જે પણ છે, તારા માં દમ હોય તો સાંભળ્યો. અચ્છા તો તું એમ નહીં માને. કોની માએ સવાસેર સૂટ ખાધું છે એવું હું નહીં કહું. હું તો તને પ્રેમથી સમજાવું છું. એ કોણ છે તો? ચાલ ફોટાઈ તે. અમર નામ છે મારું. હું ફૂટવા વાળો નહીં, ફૂટાવા વાળો છું, સમજ્યો? એ તું બહુ બોલે છે. મને લાગે છે કે તું તારા બે પગે ઘરે ચાલીને જઈ નહીં શકે. તું હજી મને ઓળખતો નથી. મારું નામ વિક્રમ છે, વિક્રમ, યાદ રાખજે. વિક્રમ હોય કે ચક્રમ, હાલતીનો થા હાલતીનો. અને તને તને તો નહીં જ છોડું.
હવે તમે આભાર કહેવાની જહેમત ન લેતા. તમારી ગાડી ખરાબ થઈ ગઈ છે ને, ચાલો. થઈ ગઈ, ચાલુ કરો મેડમ. જો ચંદુ, પેલી બસંતી છે ને, એને પેલા જય પાસેથી મારે છોડાવવાની છે. વીરુભાઉ તમારી સાથે જ છું, ચાલો. અરે જયલા, મેં તને સાડી આપી હતી ને, એ તે બસંતીને આપી દીધી ને. તે મને ક્યારે સાડી આપી હતી ભાઈ? હા હા જયલા, કેમ ભૂલી ગયો? વીરુએ તને ફોલ બેટિંગ કરવા આપી હતી ને. બસંતી કેવી લાગી સાડી? જુટ્ટું બોલ્યો, આ લોકો તો બંને ખોટા છે. બસંતી કે માસા બેન, બહુ ખુશ લાગો છો ને, કોઈ રાજકુમાર મળી ગયો છે કે શું? હા, કોણ છે, ક્યાં રહે છે, નામ શું છે યે ખુશનસીબ નું? એનું નામ છે અમર. આમ હસ્યો શું કરે છે, બોલ શું થયું? અરે આજે તો બેન, આજે તો ખરી થઈ, ખરી બેન. શું થયું? એ છોકરીને છે ને અમુક ગુંડાઓ. રેવા દે, આગળની મને બધી ખબર છે. તે છોકરીને બચાવી હશે, ગુંડાઓને માર્યા હશે. તું મારો ભાઈ હીરો છે, હીરો. અરે આ તારા હીરો ભાઈ ને, એટલે કે મારા સાડા ને, પરણું બરણું છે કે નહીં? ગીતા, આજે મેં જે છોકરીને બચાવી ને, એ કોણ છે તને ખબર છે? અને ખબર હોય તો કે ને, તો આપણે વાત આગળ ચલાવીએ. અત્યારે તો મને ખબર નથી, પણ મારો આત્મવિશ્વાસ કહે છે કે મને જરૂર મળશે. બાપુ, એક વાર એ મને મળી જાય ને, તો હું એનું ત્યાં ટીમ ઢાળી દઈશ. હવે ઢોર સમજીને માર્યો છે તને. બાપુ, વાત સાચી હા તમારી, આટલો તો તમે મને નાનપણમાં પણ ક્યારે નો હતો માર્યો. એટલે તને કહું છું કે હવે જે કઈ કર ને, એ મગજને હાથ શાંત રાખીને કરજે. આ તારા બાપે એટલો બધો કરજો કરી નાખ્યો છે ને, કે હવે ખાલી ઘર ગીરવે મૂકવાનું બાકી છે. બાપુ, બધું પાછું આવી જશે, બહુ જલ્દી પાછું આવી જશે. બસ આ એક વાર મારા નસીબ નું પાંદડું ખસી જવા દો બાપુ. અરે ખસી ગયું પાંદડું, ખસી ગયું યજમાન. પધારો પંડિતજી. બાપુ, આ પંડિતને દક્ષિણા આપતા આપતા તો આપણા ખિસ્સા ખાલી થઈ જશે બાપુ. અરે બ્રાહ્મણ તો ભગવાન નું રૂપ કહેવાય, અને ભગવાન આપણા પૈસા ભોજન કરે તો જ આપણને પુણ્ય મળે. ઓહો, નાના બાપુ ને ફરસી પૂરી જેવા ચપટા કોડે કરી નાખ્યા છે. એક નામ વગર નો દુશ્મન. આ વખતે તમારી આપેલી બધી દક્ષિણાની કસર નીકળે એવી વાત લઈ આવ્યો છું. અરે પંડિતજી છોડો ને, તમે દર વખતે આવી જ વાત કરતા રહો છો અને દક્ષિણા માંગતા જ રહો છો. પંડિતજી તમે કામની વાત કરો. હા, એક કન્યા છે, અદ્ભુત સુખી સંસ્કારી દેખાવડી, સાક્ષાત લક્ષ્મી. જોઈ લો લક્ષ્મી. અરે લક્ષ્મીજી નું આગમન કોને ન ગમે પંડિતજી, પણ એ છોકરી છે કોણ અને કોની દીકરી છે? કરોડપતિ શેઠ દેવેન્દ્ર સિંહ ની દીકરી આશા. આશા? લાગે છે ગાડી બદલવી જ પડશે.
आशा आ गाड़ी पाची बगड़ी गई आसपास कोई देखा तो पर नहीं खबर नहीं शो प्रॉब्लम छे ओ लगे छे पाची तुम्हारी गाड़ी खराब थई गई हां पाची तुम्हारी गाड़ी बगड़ी गई हां तमे चलो जोइए गाड़ी बगड़ी गई छे के जानी जोईने बगाड़े छे तमे काई कहियो ना जी लागे छे आ मारी गाड़ी बगड़वानी रात जतो होई छे तमे काई बोल्या ना तमने काई केवाय हूं काई कहूं अने तमने खोटू लागी जाय तो એટલે તમે ખોટું લાગે એવું બોલો છો ના ના તો કોઈને પ્રેમ થઈ જાય એવું બોલો છો કેમ હા ના હા હા કે ના તમે મારા સવાલનો જવાબ નહીં આપ્યો પ્રેમ થાય એવું તો બોલો છો ને समझदार माटे इशारो ज काफी छे दिलनी वात मोढे थी बोलवानी जरूरत नथी ए तो आंख थी पण समझाय अमर लागे छे तारो आत्मविश्वास साचो पड़शे अमर छे तो मारा सपना ना एकदम राजकुमार जेवो यस જાઓ તમે લોકો લગન તો સ્વર્ગમાં જ નક્કી થતા હોય છે આ ધરતી પર તો માત્ર હસ્તમેળાપની વિધિ થાય અરે પંડિતજી તમે અમને ક્યાં નથી ઓળખતા અને તમને તો ખબર જ છે ને કે આ ગામમાં મારી અને મારા દીકરાની ઇજ્જત કેવી છે હ ઇજ્જત તો ઈમાનદારના ઘરનું ઘરેણું કહેવાય ને અમારી આશા તો સર્વગુણ સંપન્ન છે પણ દર્શન તો થશે ને એમના અરે ઉતાવળો થામા આ આશા આવે ને એટલે હમણાં જ ગોળદાણાની વિધિ પતાવી દઉં ઉતાવળો થામા પણ આખી વાતમાં આશા છે ક્યાં મમ્મી પપ્પા તું તું શું કરે છે મારા ઘરમાં તું ઓળખે છે શેતાન માણસની ઓળખ ના હોય પપ્પા એ તો એના મોઢેથી જ ઓળખાઈ જાય છે બાપુ આ છોકરીને જોવા આવ્યા હતા આપણે મમ્મી આ એક નંબરનો બેકાર માણસ છે અત્યાર સુધી મેં તમને કીધું નહોતું પણ તમારી દીકરી ઉપર આ નજર બગાડી ચૂક્યો છે શું રાજી શરમ નામની થોડી પણ વસ્તુ બાકી હોય ને તો ઊભા થઈને ચાલવા માંડો અહીંયાથી મોઢું સંભાળીને વાત કરો મોઢું સંભાળીને ભાગવાનો વારો આવશે અને અમે આખું ગામ જાણે જ છે તમારી ખાનદાની માથાના વાળ જેટલા તો કરજા લઈને બેઠા છો આ તો પંડિતજીની શરમે તમને આમંત્રણ આપ્યું દરવાજો ત્યાં છે મારા ઘરની બહાર નીકળ નહીતર ગામમાં એવી બદનામી કરી નાખીશ કે રેવું ભારે પડી જશે એ અવાજ નીચે હ એક ગાલ ઉપર તમાચો તો પડી ચૂક્યો છે અને વધારે બોલીસ ને તો બીજો ગાલ ચાલ બહાર નીકળ ગેટ આઉટ બેટા અત્યારે તો ભલે પણ ક્યારેક તો તારે ફેરા ફરવા પડશે ને અને તને કોઈ ગમતું હોય તો કહી દે અમને અમને જરાય વાંધો નથી હો પણ મને એવું લાગે છે કે તને કોઈ ગમે છે હા મમ્મી કોણ છે એનું નામ છે અમર અમર અરે ગીતા
અરે રે રે આ તો શું કરે છે વાસણ ઘસો છું તારા તે આ બધું ના કરાય કેમ એક ભાઈ બેની મદદ ન કરી શકે કરે ને પણ જ્યારે આ બેનની મદદ કરવા માટે ભાભી આવી જશે ને ત્યારે તારે આ બધું છોડી દેવું પડશે હો અરે ગાંડી ટેન્શન ના લે એ બહુ જલ્દી આવી જશે એટલે કોઈ પસંદ છે કે શું કોણ છે એ એનું નામ શું છે અરે બોલ ને શું થયું અરે બોલ ને શરમાય છે શું આશા આશા નામ છે એનું અને હા ગીતા મારા પ્રેમની વાતોની આંખોમાં વંચાય છે કોની દીકરી છે એ તો મને ખબર નથી પણ આપણા ગામમાં મોટી હવેલી છે ને એ એમની દીકરી છે મોટી હવેલી શું થયું બેન હવેલીમાં રહેનાર અમીર માણસો આપણા જેવા ગરીબ માણસો સાથે સંબંધ બાંધશે બાંધશે ને બેટા કેમ નહીં બાંધે અમીરી અને ગરીબી કોઈ લઈને થોડું જન્મે છે જન્મે છે માણસ એના સંસ્કાર અને ખાનદાની લઈને અને કરોડપતિ માણસ પાસે પૈસો ભલે હોય પણ જો એની પાસે સંસ્કાર અને ખાનદાની ન હોય ને બેટા તો એના જેવો ગરીબ દુનિયામાં બીજો કોઈ નહીં હોય તમે હા આશા અમારી દીકરી છે સુખીતા એણે અમને વાત કરી અને એણે પસંદ કરેલા હીરા પર જો બીજા કોઈ ઝવેરીની નજર પડી જાય એની પહેલા અમે જ એને લેવા આવ્યા છીએ એટલે આશા હા પણ તમારા વડીલ ક્યાં છે મમ્મી પપ્પાના અવસાન બાદ હું મારી બેન ને બંનેની સાથે રહીએ છીએ જો તમને આ સંબંધ મંજૂર હોય તો અમને શું વાંધો હોય મારા ભાઈને એક સારી પત્ની અને મને એક સારી ભાભી મળી જશે તો વાત પાકી એક મિનિટ હું તમારું મોડું મીઠું કરાવું અરે ના ના અમારાથી તો દીકરીના ઘરનું પાણી ન પીવાય તો અમર અમે જઈએ જય મોમાઈમાં જય મોમાઈમાં જય મોમાઈમાં જય મોમાઈમાં દીકરા યસ ભાઈ મે તને કીધું તને બેન કે ભાભી મળી જશે મળી ગઈ ને તારા આંખ ન અપીણી તારા બોલ ન બંધાણી તારા રૂપ ને પૂનમ નો ચંદ જોઈ લે રે તારો જય લો રે એ તારા પૂનમ નો ચાંદ તારો જય લો રે જય અરે બસંતી આવ બેસ અહીંયા બેસ હું તને જ યાદ કરી એ તો હાલ એ જૈલા આ બોલ તું આજે બહુ ખુશ છે ને અરે ના બસંતી ના હું ખુશ નથી હું બહુ દુખી છું હું જ્યારે દુખી હોઉં ને ત્યારે ખુશ થવાનું નાટક કરું છું કેમ પણ તને દુખ શું છે આ મારો ભેરું છે ને વીરુ એ નહીં કરડ્યો એ રૂ એ જવાની વાત કરી રહ્યો છે તું તો ક્યારનો બીજા દેશમાં જવાની વાત કરે છે ના બસંતી ના અરે દેશમાં નહીં એ સ્વર્ગમાં જવાની વાત કરી રહ્યો છે બસંતી હું શું કરું અરે બસંતી એને શું થયું છે એને છે ને તે ઉધરસ થઈ છે ઉધરસ હા એને ઉધરસ થઈ છે બોલ હાય હાય આ લ્યો ઉધરસ થાય એટલે માણસ ઉપર જાય હવે બિચારો ખાંસતો ખાંસતો હા બસંતી હા જો મારો વેરો આવ્યો બિચારો જો જો આવ્યો ઉધરસ ગાતો તું એનાથી સંભાળજો કારણ કે તને ટીબી થશે ને તો મને ટીબી થશે અને મને થશે તો આખા ઘરને થશે હો ને પછી આખા ગામને થશે ને પછી આખી દુનિયાને થશે અને આ એક માણસને લીધે આખી દુનિયાને ટીબી થશે અરે એના કરતા તો દૂર રહેવું સારું હો હું એનાથી સાચવજે હા કેમ છે વસંતી માતાને કઈ કૂતરો સમજે છે શું એ તને આમ કૂતરાની જેમ કેમ હડકાવતી ગઈ કેમ એ તો તને જ ખબર હોય ને શું પાપ કર્યા મેં હે શું પાપ કર્યા મેં ગયા જન્મમાં કે આ જન્મે મારા ઘરમાં તારા જેવો નઠારો દીકરો પાઈકો હા બાપુ વખત આવવા દો વખત આવે ત્યારે આ જ નઠારો એવો સાપનો પટારો ખોલશે ને કે દેવેન્દ્ર સિંહ ના આખા ખાનદાનમાં ઝેર ઘોળાઈ જશે હવે ઝેર ઘોળવા વાળીનો થામા તારા હંદાય પરાક્રમી છોકરીએ જાહેરમાં ખોલી નાખ્યા હું નામી છોકરીનું આશા
એ આશા સાથે તે જાહેરમાં જે કર્યું એ પણ હા એ અપમાનનો દિવસ મને ક્યારેય નહીં ભૂલાય ક્યારેય નહીં આશા તો મારી આંખોમાં કણાની જેમ ખૂંચે છે અને એને હું જીવનમાં ક્યારેય સુખી નહીં થવા દઉં બાપુ હા દીકરા મને પણ એમ લાગે છે કે દેવેન્દ્ર સિંહના આખા ખાનદાન ઉપર આપણે હવે તેનો વિરામ મૂકવું જ પડશે એક વાત કહું આજે હું બહુ ખુશ છું તું ખુશ તો છે ને હા મને તો ખબર હતી કે મારા મનનો ધાયરું જ થશે અચ્છા એ તને કેવી રીતે ખબર પડી હું સાચા દિલથી મોમઈ માને વાત કરું ને તો મારી ઈચ્છા અચૂક પૂરી કરે છે માતાજી તો ભક્તોની વાત માને જ પણ તું તારા ભક્તની સામે અમી દ્રષ્ટિ રાખજે જરા આમ નહીં જુઓ ને કેમ પછી સપનામાં સતાવો છો આ આંખોને સપનામાં સાચવી રાખીશ ને સપનામાં નહીં તમે તો મારા રૂમે રૂમમાં સમાયા છો અને જ્યારથી મેં તમને જોયા છે ને ત્યારથી છું તમારી થઈ ગઈ છું અમર આ હાથ તમને સોંપું છું તમારો હાથ હંમેશા સાથે રાખજો સોગંદ ખાઉં છું મોમાઈ માના આ હાથ અને તમારો સાથ હું આ જન્મમાં ક્યારે નહીં છોડું આશા તારા પર આવતી દરેક મુસીબતને પેલા અમર સાથે મળવું પડશે તારા દુઃખોને પ્રથમ મુલાકાત પેલા અમર સાથે કરવી પડશે તારા રસ્તે આવતા કાંટાને વીણીને ફૂલોની સેજ બિછાવી દેશે અમર આશા તને મળવા આવતી મોતને હું મારો શ્વાસ ધરાવી દઈશ અમર
એવી નજરાણી થોડી શરમાણી ને મનમાં લગાણી હે 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 એની તે નજરોથી તું એવી નજરાણી થોડી શરમાણી ને મનમાં લગાણી પૂરે શું પૂરી મારા સાજણ તને કઈ રીતે કહું સપનાની વાત તારા કહી દઉં ને હું તારો રે ઘેલો તારા રંગમાં રંગાયો મનનો માળી ઘર દિલમાં સમાયો તારો રે ઘેલો તારા રંગમાં રંગાયો મનનો માળી ઘર દિલમાં સમાયો સપનાની વાતો તારી આંખોમાં ફૂરે ઓરે મારા સાજણ તને કઈ રીતે કહું સપનાની વાત તારા કહી દઉં રે હું ઓરે સાજણ મને સપનો રે આવ્યું સપનામાં ગોરી કેને જોયું છું સપનાની વાત તારા કહી દઉં રે હા બાપુ અરે બાપુ તમારા પૈસા ટાઈમસર મળી જાય હું કામ ચિંતા કરો છો ના 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 કોઈ માણસોને મોકલતા નહીં અરે મારા ઘરે કોઈ ઉઘરાણી આવશે ને તો મારી થોડી ઘણી આબરૂ છે ને એ વહી જાય થોડીક મુદત આપો થોડી થોડી હા બરાબર ભલે 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 જય માતાજી આ તારા બાપની આબરૂના તો ધજાગરા થઈ ગયા ધજાગરા આપણા દુઃખનું કારણ છે પેલી આશા અને એના કારણે આપણે આ દિવસ જોવાનો વારો આવ્યો છે બાપુ આપણે અહીંયા એકબીજાની સામે ઘૂરકી રહ્યા છીએ અને ત્યાં પેલી આશા હાથમાં મહેંદી મૂક છે ઢોલને શરણાઈ વગડાવશે એ મહેલમાં એ મહેલમાં ના તો ઢોલ વાગશે ના શરણાઈ એ મહેલમાં માત્ર મરસિયા ગવાશે મરસિયા અને રહી આશાની વાત એના લગ્ન તો ક્યારેય નહીં થવા દો બાપુ હા પણ આપણે જે કાંઈ કરવું હોય ને જલ્દી કરવું પડશે જલ્દી જલ્દી થશે અને એવું થશે કે આશા ના આ પાર ના પેલી પાર સીધા પ્રભુના દ્વાર એટલે તું કરવા શું માંગે છે બાપુ તમે જોતા જાઓ તમારો આ નઠારો શું પરાક્રમ કરે છે આ તું મોઢા ઉપરથી જેટલો બુદ્ધિ વગરનો લાગસ એટલો છો નહીં હો જય મોમયમાં તે મારા મનની વાત સાંભળી લીધી જે મારા સપનામાં હતો એ જ હવે મારા સંસારમાં આવશે હે મોમયમાં તમારો આશીર્વાદ તો સદાય મારી સાથે છે બસ મારા અને અમરના સુખી સંસારને કોઈની નજર ના લાગે જય મોમયમાં લગભગ લગ્ન ની બધી તૈયારી થઈ ગઈ સમજો આશાબેન ના લગ્ન તો આપણે ધામધૂમથી કરશું પણ આ
બધી વાતમાં તમારા જય વીરુ ને ચંદુ કે એમને બોલાવી લઈએ જય વીરુ ચંદુ બસંતે હા 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 બોલો ગોર બાપા ને કહેવાય ગયો હા બા કહેવાય ગયો રસોઈયાનું શું થયું રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે સાહેબ ને મંડપ વાળાને કહેવાય ગયું મંડપ બાર બંધ છે બાપુ હા માં મોમાઈ ની કૃપાથી બધા કામ પતી ગયા જય વીરુ હવે તમે બંને પણ પરણી જાઓ કોઈ કન્યા બન્યા જોઈ છે કે નહીં હા બાપુ કોણ છે છોકરી બસંતી શું બા મારે ઘરમાં ઘણા બધા કામ બાકી છે હવે લગનવાળી ના થાવ મારે કામે વળગો હવે ઠોયાની જેમ ઊભો છું હું જાવ ને બસ હવે મારી આશાના લગન ધામ ધૂમ થી થઈ જાય એટલે નિરાશ બેના કેવો લાગો છો સરસ લાગે છે મારા ભાઈને કોઈની નજર ન લાગે તારા જેવી બેન હોય તો કોઈની નજર લાગી શકતી હશે પણ તો અત્યારથી કેમ તૈયાર થયો છે બેના આશાને મળવાની ઉતાવળ છે પણ આ ઘડિયાનો કાંટો ભી આગળ નથી વધતો ખબર નહીં એ ઘડી ક્યારે આવશે 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 ઉતાવળો ના થા અરે ઓ સાળા સાહેબ યાવી ગયા બનેવી સાહેબ ઉતાવળિયા ના થાવ સાળા સાહેબ આઝાદી ભોગવવાનો આ છેલ્લો દિવસ છે તમારો કેમ મેં તમારી આઝાદી છીનવી લીધી છે મારી બેન શું તમને હેરાન કરે છે અરે ના ના સાળા સાહેબ હું તો મજાક કરતો હતો આવી ગયા ને લાઈન પર હવે તમારા લગ્ન તો થઈ ગયા છે મારા લગ્નની તૈયારી કરવાની છે અંદર જાઓ ને તૈયાર થાઓ હા હા હાલો આવે ઓ ચાલો 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 હે મોમાઈ માં મારા બેન અને બનેવીને આવી રીતે જ હસતા ને રમતા ખુશ રાખજો આશાને પણ ખબર પડશે કે મારું નામ વિક્રમ છે અને આ મોમાઈ માનો પ્રસાદ આશા પીશે ને તો સીધી મોમાઈ માના પાસે પહોંચી જશે બસંતી
મારા માટે પણ મારા રૂમ માં દૂધ લેતી આવજે પાછી જલ્દી આવજો માં માં હું આજે સપ્તપદીના સાત ફેરા ફરવા જઈ રહી છું તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા મારી પર રાખજો બસંતી આવ અંદર તમે મારા લગ્નમાં આવશો ને હે મોમયમા તમારો હાથ હંમેશા મારા માથા ઉપર રાખજો પછી પીશ બાળક સમજીને માફ કરી દેજો બેન હવે તો તમે જ અમારા વડીલ છો ખબરદાર જો મને વડીલ બનાવી છે તો હા પણ તમે મને બેન કરીને બોલાવશો તો મને બહુ જ ગમશે મોટી બેન આજથી તમારો હુકમ શિરોમાન્ય હવે તમે બેનની જ વાત માનશો તો મારી વાત ક્યારે સાંભળશો હવે જિંદગી આખી તમારી જ વાત સાંભળશે સાડા સાહેબ ચાલો હવે એમને જટ છૂટા કરીએ તો એ રૂમમાં જાય હા હા હું તો ભૂલી જ ગઈ હતી જાઉં ચાલો મહારાણી આ અમર મહારાજ એનો શયન કક્ષ બતાવે પધારો મહારાણી આશા આ છે આપણો શયન કક્ષ આખું જીવન જોયા સપના તમારા આજ તમે થયા અમારા
અમર, હવે તો આખું જીવન તમારી બાહોમાં જ જીવું છે અને તમારી આંખે જગત જોવું છે. આશા, મેં તો સપનામાં નહોતું વિચાર્યું કે આવી સુખી સંપન્ન પરિવારની સુંદર કન્યા મારા જીવનમાં આવશે. મેં ક્યાં સપને વિચાર્યું તું કે તમારા જેવો નીડર, ઈમાનદાર અને અને ગરીબ અમીર, જેની પાસે પ્રેમનો અઢળક પૈસો છે, જેનું મન મોટું છે અને એની સામે તો બેંકના ખાતાય નાના લાગે. અમર, તમે મારા સપનાના રાજકુમાર છો. હવે હું સપનામાં નહીં, સાચે સાચ આવીશ તમને હેરાન કરવા. અચ્છા, પોતાની પ્રિય વ્યક્તિને હેરાન ના કરાય. એને તો એને તો શું એને તો પ્રેમ કરાય. મને મંજૂર છે, મને મંજૂર છે.
આમ ચૂપચાપ બેસી રહીએ દુઃખનો અંધકાર દૂર નહીં થાય દીકરા. પેલા દેવેન્દ્રસિંહ ની દીકરી આશાના તો ફેરાય ફરાઈ ગયા અને પહોંચી ગયા એના સાસરે. બાપુ, આશાના સાસરામાં આશાની શોક સભા ભરાતા વાર નહીં લાગે. મારો એક વાર તો ખાલી ગયો છે, પણ આ વખતે બસ તારો પ્લાન મારે નથી સાંભળવો. હવે તું એને ફટાફટ અમલમાં મૂક. બાપુ, આ વખતે એક ઘા અને અનેક કટકા કરી નાખીશ. બસ આશા એક વખત મારા હાથમાં આવી જાય તો આપણા બધા દુઃખ દૂર થઈ જશે. આશા આપણા માટે કોરો ચેક છે દીકરા. એ ચેક એકવાર હાથમાં આવી જાય તો એના કરોડો વટાવી લઈએ અને પૈસા લેણદારના મોઢા પર મારી દઈએ. બસ એકવાર આશા આવશે, આશા પણ આપણા હાથમાં આવશે અને આપણા અરમાન પણ બહુ જલ્દી પૂરા થઈ જશે. બાપુ, બહુ જલ્દી કોરો ચેક આપણા પાસે હશે. આશા, આ સવાર સવારે માર્કેટમાં શું કરવા જવાનું છે? શાકભાજી લેવા. કેમ, જમવાનું નથી? અરે હજી તને મારા ઘરમાં આવીને વખત જ ક્યાં થયો છે અને કામ કરવાનું શરૂ થઈ ગઈ? મારા નહીં, આપણા ઘરમાં. અને હવેથી ઘરનું બધું કામ મારે જ કરવાનું છે. બેને તમને ઘણો વખત સાચવ્યા, હવે તેને આરામ કરવા દો. પણ આશા, બેનને શું લાગશે? હવે હું આવી ગઈ છું ને, એમને આરામ કરવા દો. ભાભી, તમે સવાર સવારમાં ક્યાં ચાલ્યા? બેન, હું જરા શાક માર્કેટ જઈ આવું અને થોડો સામાન લઈ આવું. તમે માતાજીની આરતીની તૈયારી કરો, હું હમણાં આવીશ. સારું સારું, તમે જઈ આવો, હું આરતીની તૈયારી કરું છું. જય મોમાઈમાં. જય મોમાઈમાં. જય મોમાઈમાં. મેડમ, હવે તમારો સ્ટોપ આવી ગયો, ઉતરો. ચલો હવે જલ્દી જાઓ કામ પર, હવે રાત્રે વહેલા આવજો ઘરે. કેમ, કોઈ ખાસ કામ? હા, આજે મોમાઈ માની આરતી છે. આમ શું જોવો છો? કેમ, જોઈ ન શકું? ના, ચલો જાઓ. હવે જાઓ? હા, જાઓ 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 હવે. આશા, હવે તારા જીવનમાં આવશે નિરાશા, કેમ કે વિક્રમ આવી ગયો છે. નાટક આવાજ નીચે. બિલકુલ ચૂપ. અહીંયા ઊંચો અવાજ નહીં કરતી, કેમ કે તારો અવાજ અહીંયા સાંભળવા માટે કોઈ આવવાનું જ નથી. આશા, આશા, અમરને ખબર પડે એટલી વાર છે. તને તારા માણસોને અહીંયા જ દાટી દેશે. અમર બહુ બોલે છે આ છોકરી. મોઢું બંધ કરે એનું અને ફોન લગાવે ના બાપને. હા બાપુ, ફોન. કહું છું, કેટલા દિવસથી આપણે આશાની ખબર નથી લીધી. આજે આપણે આશાના ઘરે જાશું. તમે આવો એટલે. એક મિનિટ. શું થયું? કોઈનો ફોન છે. હેલો. હેલો, હા દેવેન્દ્ર સિંહ, વિક્રમ બોલું છું. વિક્રમ, હા સાંભળ, તારી આશા મારી પાસે છે. મારી આશા? અને તારી આશાને જીવતી જોવા માંગતો હોય
તો 1 કરોડ રૂપિયા અને દર દાગીના લઈને તું અંબાવાડી પહોંચી જા. 1 કરોડ રૂપિયા? અરે પણ આટલા બધા રૂપિયા ઘરમાં? અને હા, જૂનીની જાણીતી વાત કહેવા માંગુ છું કે પોલીસને ખબર નહીં કરતો હા, નહીતર પછી તને ખબર છે. હા, શું થયું મારી આશાને? અરે સલામત તો છે કે નહીં તમે બોલો તો ખરા, એ ક્યાં છે જવાબ તો આપો. સાવિત્રી, માં મોમાઈની કૃપાથી આપણી આશા સહી સલામત તો છે. પણ થયું છે શું? એક મિનિટ. જય મોમાઈ માં બાપુજી. અમર દીકરા. આશા, આશા શું થયું આશાને? આશાને વિક્રમ ઉપાડી ગયો છે. વિક્રમ, આ તે સારું ન કર્યું, હવે તને હું નહીં છોડું. હેલો. હાજી હાજી. હા બોલો અમર. આશાને વિક્રમ ઉપાડી ગયો છે. તમે પણ જલ્દી પહોંચો. હા તું ત્યાં પહોંચ, હું આવું છું. ઓકે ઓકે. હે મોમાઈ માં, અગર આશાએ તમારી ભક્તિ સાચા મનથી કર્યો હો તો એની રક્ષા કરજો. હેમુબા, તમે અમરને જાણ કરી છે ને? હા, અમર અને બનેવીને જાણ કરી છે કે વિક્રમ મને ક્યાં બોલાવ્યો છે અને એ લોકો પણ ત્યાં પહોંચતા જશે. અને હા, મને માં મોમાઈ ઉપર પૂરો વિશ્વાસ છે કે હું મારી આશાને હેમખેમ પાછી લાવીશ. ચાલો હવે જલ્દી, મોડું થાય છે. ચાલો. બાપુ, થોડી જ વારમાં સામેથી લક્ષ્મી માં તમારી સેવામાં હાજર થઈ જશે. અરે આ કોરો ચેક આપણને માલા માલ કરી નાખશે બાપુ. માલા માલ નહીં, પાય માલ કરી નાખશે. અને બોલતી બંધ કર. બોલવા દિયો બાપુ, એને બોલવા દિયો. અને આશા, તારા જીવનને હું એવું નર્ક બનાવી દઈશ ને કે તું જિંદગીમાં કોને મોડું દેખાડવાની લાયક નહીં રહીશ. હા વિક્રમ, મારી મોમાઈ માં તને નહીં છોડે. મોમાઈ માં? અરે આશા, આ કલયુગ છે કલયુગ, આ સતયુગ નથી. અને હવે હું જોઉં છું તારી આ મોમાઈ માં તારા માટે અહીંયા શું નવો ચમત્કાર કરે છે. મોમાઈ માં. જય મોમાઈ માં. જય મોમાઈ માં. આશા. જય મોમાઈ માં. આશા. બાપુ, માલ આવી ગયો છે. વિક્રમ, મારી દીકરીએ તારું શું બગાડ્યું છે ભાઈ? તને જે જોઈતું હતું એ તો આપી દીધું. હાથ જોડીને વિનંતી કરું, છોડી દે મારી દીકરીને ભાઈ, છોડી દે. છોડી દે ને અમારી દીકરીને. છોડી દઉં? લે ગાડા. આને છોડી દઉં? નહી, હું આને નહીં છોડીશ, કેમ કે હજી એને બહુ હિસાબ ચૂકવવાનો બાકી છે. આશા. બાપુ. આશા. બાપુ નહીં, બાપ આવ્યો છે બાપ. આશા. આશા, હું આવી ગયો છું, જરાય ચિંતા ન કરતી. હવે જેલ ના સળિયા ગણવા તૈયાર થઈ જાઓ. સારું તમે આવી ગયા, નહીતર આ વિક્રમે મને ક્યાંય ની ના છોડી હતી. મા મોમાએ મારી લાજ રાખી. બાપુ, તમે જરાય ચિંતા નહીં કરતા, આમ પણ આ સરકાર આપણને અહીંયા કેટલા દિવસ સુધી રાખવાની છે? હવે સરકાર વાળીનો તામા, આ તારા પ્લાન ને લીધે આજે આ દિવસ જોવાનો વારો આવ્યો. બાપુ, હું હવે આશાને નહીં છોડું. હવે આશા આશા કરમા, હવે તું કેમ કાઈ નથી કરવાનું? હવે જે કાઈ થશે એ મારા કહેવા પ્રમાણે થશે. એક વખત જેલમાંથી છૂટવા દેવો બાપુ, પછી આશાની ખેર નથી. તું બધો ધુમાડો ધુમાડો છે. અરે વીરુ, આખા ગામમાં તારા વખાણ થાય છે. કઈ વાત ના? તને ટીબી છે ને તું બચી ગયો ને, એ વાત ની. એ જયલા,
એક વાર તો હું તને ખાવામાં જહેર આપી દઈશ, મને ટીબી નથી. એ તો મને ખબર છે કે તને ટીબી નથી, તને તો કેન્સર છે. કેન્સર? ટેન્શન? અરે ટીબી કેન્સર એટલે મને ટેન્શન. તને શાનું ટેન્શન છે? બસંતી, આપણી આશાબેન ના જીવન માં ખાતર પાડનાર પેલા બે નરાધમો વિક્રમ ને એનો બાપ રાજસિંહ થોડા સમયમાં જેલ માંથી છૂટવાના છે. હા, અને એમણે જે સોગંદ લીધા છે એ પૂરા કરવા એ લોકો જરૂર ધમ પછાડા કરશે. અરે ભલે કુદાકુદ કરતા, આશાબેન ને માથે મોમાઈ માતાનો હાથ. એટલે કે એમ, આશાબેન સાસરે ગયા પછી મોમાઈ મને એટલી શ્રદ્ધાથી પૂછતા છે જેટલું અહીંયા પૂછતા હતા. હા, આશાબેન ની મોમાઈ ભક્તિ જોઈને તો લાગે છે કે જાણે સાક્ષાત માં દીકરી. મોમાઈ માં તો આશાબેન ને સાક્ષાત છે, સાક્ષાત. કૃષ્ણ ભગવાન ના બાલ મુવારા એમના ચરણો માં જ ઉતર્યા હતા. માનું વાહન ઊંટ છે અને માને તો રણ ની દેવી કહેવાય છે. મોમાઈ માના અનેક પરચા છે. એમને વાંચ્યા લોકો ના વાંચ્યા મેળા ટાળ્યા છે, રોગી ને નિરોગી કર્યા છે અને નિર્ધન ને ધનવાન કર્યા છે. મા મોમઈ ક્ષત્રિય, દરબાર, વૈષ્ણવ એ અનેક લોકોની કુળદેવી છે. મા મોમઈ ના પરચાથી કચ્છમાં તસલી નામની તળાવડી પણ બની છે. અને હા, એને કચ્છનો ટીમ્બો કહેવાય છે. અને હા બેન, મા મોમઈ ના આશીર્વાદ થી ભોપાને ત્યાં આચાર્ય નામનો દીકરો થયો અને એમની 7 પેઢી સુધી માતાજીની સેવા કરી. અને બેન, તમને ખબર છે મા મોમઈ ને તો મા માયા કહેવાય છે. અને માતાના તો અનેક રૂપ છે. કોઈ કળિયુગમાં એમને દશામાં કહે છે અને આ કળિયુગમાં પણ માતા તો હાજરા હજૂર છે. સમજ્યા? હા ભાભી, તમે તો મા મોમઈ વિશે ઘણો જાણો છો. મારે પણ મોમઈ મોરા જવું છે. હા હા, આપણે મોમઈ મોરા જરૂર જશું, પણ હવે ઘરે જાય મોડું થાય છે. બાપુ, આ દુનિયામાં કોઈ છોકરીને ધાક ધમકી આપવાના ગુનામાં કોઈ સરકાર કોઈને ફાંસી નહીં આપે. હા, પણ આપણે જેને લીધે અંદર ગયા એ તો બાર એની મા મોમાઈની સેવા કરતી હશે. બાપુ, ભગવાનને કોઈ જોયા? અરે દુનિયામાં જીવતા માણસો કોને કામ નથી આવતા, તો પેલી ન દેખાતી માતા એને ક્યાં પરચો આપવાની છે? અરે પરચો તો હવે એને હું બતાવીશ, હું. અને એ પણ એવો પરચો કે ની મા મોમાઈ પણ વચ્ચે પડતા 2 વખત વિચાર કરશે, 2 વખત. પણ સૌથી પહેલા તપાસ એ કરવી પડશે કે મોમાઈ માની ભક્તાણી છે ક્યાં. અરે પેલી બેસી હશે અમારની 16માં. આશા, ઘણા સમય પછી આપણે ફરવા આવ્યા કેમ? હા, જો જોતા આપના લગ્નને ઘણો સમય થઈ ગયો. આશા, તું મને કેટલો પ્રેમ કરે છે? આ શું પૂછો છો? તમે તો મારા શ્વાસ છો, શ્વાસ. અને હવે ક્યારે એવું નહીં બોલતા. અરે તને ખોટું લાગી ગયું? અરે તું તો મારા સપનોની રાણી છે, રાણી. અને આપણે જિંદગીભર આમ જ રહેશું. જિંદગીભર નહીં, આપણો સાથ તો 7 જન્મનો છે. અને આપણા પ્રેમને કોની નજર લાગી તો? તો હું મોમઈ માને ફરિયાદ કરીશ. આશા.
જો વિક્રમ, હવે જે કઈ પગલું ભરવાનું ને એ સમજી વિચારીને ભરવાનું, ઉતાવળ બિલકુલ નહીં કરવાની. તું છે ને ઉતાવળ કરીને બધું કામ બગાડ નાખે, એટલે ઉતાવળ બિલકુલ નહીં કરવાનું. અને હા, દેવેન્દ્રસિંહ ની મદદ આપણે લેવી જ પડશે. એટલે દેવેન્દ્રસિંહ એક જ એવો માણસ છે આ ગામમાં જે આપણને મદદ કરી શકે, એટલે આપણે ત્યાં જવાનું, કાલાવાલા કરવાના, હાથે પગે લાગવાનું, પણ ગમે એમ કરીને એને આપણા શીશામાં ઉતારી દેવાનું. સમજો? તમે શું મને નપાવટ સમજો છો? અરે સમજી ગયો બાપુ, બધું જ સમજી ગયો. એક વાર કામ થાય એટલે એમના રામ નામ સત્ય. બાપુ આપણું કામ તો થઈ જશે ને? તમે આશાને ને જમાઈને ફોન કરી લો. હા, અમરકુમાર ની તબિયત કેમ છે, શું છે, શું નહીં. આજે જ ફોન કરી દઉં છું. હા સાચી વાત છે. મને માફ કરો બાપુ. અરે રાશી, તું અને એ મારા ઘરમાં, તને અંદર કોણે આવવા દીધો? બાપુ, અમને અમારા કર્યાનો ખૂબ પસ્તાવો છે અને ભગવાને અમને જેલના સળિયા ગણાવી દીધા. બસ એકવાર કહી દો કે તમે અમને માફ કરી દીધા. માફી અને તમને ના. અરે જેણે મારી દીકરી આશાની આબરુ ઉપર હાથ નાખ્યો એને માફી? નહીં, ક્યારેય નહીં. અરે જેણે ફાટેલા કપડા પહેર્યા હોય ને એ પણ વહુ દીકરી પર નજર બગાડતા ત્રાસી નજર કરતા વિચાર કરે. અને તું, તે તો આજ ગામના થઈને ગામની દીકરી પર નજર બગાડી, તને શરમ પણ ન આવી? મને માફ કરી દો મારી માં, મને માફ કરો. ખબરદાર છે, ખબરદાર છે જો મને માફી દી છે તો. એક માં કદાચ ખૂન માફ કરી દે, પણ એની દીકરીની ઉપર નજર બગાડનાર ને એ જીવ તો મારી નાખે. હવે લાજ હોય તો ચાલ્યા જાઓ મારી નજર સામેથી, ને ફરી કદી અહીંયા દેખાતા નહીં. બાપુ, હું અમારા છોકરાની વાતમાં આવી અને ન કરવાનું કરી બેઠો, પણ મેં એને કીધું તું કે આપણે જો બે હાથ જોડીને બાપુને પ્રાર્થના કરશું ને તો બાપુ આપણને જરૂર મદદ કરશે. મદદ? અને અહીં એટલે જોડી ફેલાવીને ભીખ માંગવા આવ્યો છે? બાપુ, તમને તો ખબર છે કે મારી ઉપર કેટલું બધું દેણું થઈ ગયું છે, વધારે નહીં, ખાલી 50 લાખ ની મદદ કરો. તું લાખ ને નહીં, લાત ને લાયક છે, ના લાયક તે મારા બાપ ને. નહીં નહીં વિક્રમ, રેવા દે. જોયું આખરે લોહી બોલ્યું ને? અરે કોલસાને ગમે ત્યારે હીરાની સાથે રાખો ને તો એ ક્યારે હીરો ના બની શકે. અરે જોઈ શું રહ્યો છે, લઈ જા તારા ભિખારી બાપ ને કોઈ અમીર ના દરવાજે, જ્યાં એને 5 લાખ ની ભીખ મળી શકે. તને નહીં છોડું દેવેન્દ્રસિંહ, નહીં છોડું. હે ભગવાન, આ તમે શું કરી નાખ્યું તારા દબોસ આશાના બાપુ. હે ભગવાન, હેલો આશા. હા હેમુભા. વિક્રમે તારા પપ્પાને ચાકુ મારી દીધું. અરે તારા પપ્પાનું અવસાન થઈ ગયું છે. હેલો આશા. અમર, અમર શું થયું? અમર શું થયું? શું થયું આશા? અમર, અમર વિક્રમે, વિક્રમે પપ્પાને મારી નાખ્યા. અમર શું? વિક્રમ નહીં છોડું. આશા રડ નહીં, આશા રડ નહીં, આશા રડ નહીં. મમ્મી, મમ્મી આ શું થઈ ગયું? મમ્મી શાંતિ રાખો, જે થવાનું હતું થઈ ગયું. બસ મમ્મી બસ, મોમઈ માં એ નરાધમોને ચોક્કસ પરચો દેખાડશે. દેખાડી દીધો. એ નરાધમો પકડા ગયા અને અત્યારે જેલમાં છે. આશા, મમ્મી વિધિના લેખ આગળ કોનું ચાલે છે? હિંમત રાખો, બધું સારું થઈ જશે.
બાકી ચાલો આશા દીકરા તારી માને સાચવજે અને માં મોમાઈ કરે તારું વાંજ્યા મેળું ઝટ ભાંગે આશા આશા અમર આશા હું જાણું છું કે તું શું વિચારી રહી છે તમે સાંભળ્યું ને ઓલા કાકી શું કીધું આશા આપણા ઘરે પણ ઘોડીઓ બંધાશે માં મોમાઈમાં બધું જાણે છે એ સૌ સારા વાના કરશે પણ ક્યારે અમર ક્યારે ક્યારે હું મારા બાળકના બાળો ત્યાં બદલીશ ક્યારે એને કોળિયા ખવડાવીશ ક્યારે એને હાલણા કરીને સુડાવીશ ક્યારે આશા માં મોમાઈ માની કૃપા દ્રષ્ટિ થશે ને ત્યારે મોમાઈ માની કૃપા દ્રષ્ટિ હવે બહુ જલ્દી થશે મારી ઉપર એટલે હું મોમાઈ માં પાસે જઈશ એમના દ્વારે મોમાઈ મોરા પગપાળા ચાલીને જઈશ આશા હા અમર મેં મોમાઈ માતાજીની માનતા રાખી છે અને હું ચાલીને જઈશ તમે મને નહીં રોકતા અરે ના રે ગાંડી હું રોકનાર કોણ અરે મને તો ગર્વ છે કે તારા જેવી પત્ની મળી તને માં મોમાઈમાં આગળ જવાની અનુમતિ આપું છું અમર આશા માં મોમાઈમાં તને ક્યારે નિરાશ નહીં કરે મમ્મી હા મને આશીર્વાદ આપો હું મોમાઈ મોરા મોમાઈ માના ધામે એમના દર્શને જાઉં છું બેટા સુખના ધોરીમાર્ગ સુધી પહોંચવા માટે દુઃખની પગદંડી પર તો ચાલવું જ પડે દીકરા આપણે ફૂલોની સુવાસ લેવી છે ને એટલે કાંટા તો સ્વીકારવા જ પડે મારા આશીષ છે દીકરા મા મોમાઈ તારી ઈચ્છા જરૂર પૂરી કરશે જરૂર પૂરી કરશે આશા તે એવી કઠોર માનતા માની છે ને એ બહુ મોટી પરીક્ષા છે અને આશા મને શ્રદ્ધા છે કે પરીક્ષામાં તું પાસ થઈશ જય મોમાઈ માં મમ્મી જય મોમાઈ માં દીકરા અમર મમ્મીનું ધ્યાન રાખજો તું જરાય ચિંતા ન કર હું અહીંયા છું અને મમ્મીનું ધ્યાન રાખીશ તું તારું ધ્યાન રાખજે જય મોમાઈ માં જય મોમાઈ માં Thank you.
आशा बेटा, आटली कठोर तपस्यानु कोई कारण? माँ, तमारा थे काय अजानी उन्ह थी, दुखियों ना दुख दूर करी, वांझा लोगों ना वांझा मेरा टाढ़िया छे तमे, तमारु आपेलु बधु छे मारी पासे। बस माँ, आ शेर माटी नी खोट पूरी करो, तमारी आ दिखरी, आ जीवन तमारी रूढ़ी रहेशे। ये शक्य नथी। शक्य नथी। अशक्य ने शक्य करनार माँ मोमे कहे छे के शक्य नथी। जेने मूड़ू कावट ना दुख दूर करिया छे, सूजा बाई ने परचो आप्यो छे। ए मोमे माँ कहे छे के शक्य नथी। जे भोपानी वारे आव्या, ए मोमे माँ कहे छे के शक्य नथी। आशा बेटा, विधि ना लेख टाड़िया डरता नथी। भाग्य माँ लखेलू, हो गवूच पड़े। तो शू माँ, मारो खोड़ो आखो जीवन खाली रहेशे, आ खोड़ानो खुन्नार क्यारे नहीं मड़े। माँ, वांझा मेळाना बाण मारे रोज खावा पड़शे। माँ, मारा माथे हाथ मुको माँ, मारी आदत स्वीकारो, मने संतान सुख आपो माँ, मने संतान सुख आपो। तमारा आग्रहती हूँ, खाली हाथ नहीं जाओ माँ, खाली हाथ नहीं जाओ। जो मने माँ किनारो नहीं आपो ने माँ, तो आ दिकरी ना मोड़े, तमे क्यारे माँ शब्द नहीं सांभळी शको। दिकरी, कई मेड़ावा, कई घुमाऊ पड़शे। माँ, हूँ मारू सर्वस्व घुमावा तैयार छू, पर मने संतान आपो, मारी खोट पूरी करो माँ, मारी खोट पूरी करो। विचारी ले बेटा, समय आवे उत्सव उजवाय, तेम समय आवे आघात पण सहन करवानी शक्ति राखजे। हाँ माँ, हूँ बदा आघात सहन करीश, पर तमारी दिकरी ने निराश नहीं करो माँ, निराश नहीं करो। तथास्तु। अमर बेटा। हाँ मम्मी। आजकल मां आशा ना समाचार आवा जोइए नहीं। अरे मां, आशा ना समाचार आवी गया छे। आवी गया? हां, अने ने माताजी ना दर्शन पण करी लीधा छे। हे मां, ए गमे ते घड़ी आवी जोइए। तो आशा आवी ज जोइए। मां मोमई ना दर्शन करीने हेम केम पाछी आवे એટલે બસ। मम्मी? अमर? जय मोमई मां। जय मोमई मम्मी। क्या माशा आवी गई तू? अरे आशा, तू तो अबे मम्मा मेरा दर्शन करने आवी छे, मारे तो तारा पगे पड़ू पड़शे। अरे रे, आशु करो छो, आम करीने मने पाप मा नाखवी छे। लागवा दे, मम्मा मेरा दर्शन करने आवी छे, मने पण थोड़ू पुण्य कमावा दे ने। तो तमारे स्वर्ग मा जाऊ छे, अने मने नर्ग मा मोकलवी छे।
મમ્મી, મોમઈ માએ મને દર્શન આપ્યા અને કહ્યું કે મારા ઘરે પણ પાણું જરૂર બંધાશે. એમ અરે ગામમાં મીઠાઈ વેચો, મીઠાઈ ઉત્સવ ઉજવો, હું નાની બનવાની છું ભાઈ. અરે મમ્મી તું પણ શું, હજી વાર છે. મમ્મી તું તો અત્યારથી છારક પદુડી થઈ ગઈ છે. શું કરું, હું નાની બનવાની છું ભાઈ. સારું થયું અમર, પપ્પાના અવસાન પછી તમે ધંધાનો બધો કારોબાર સંભાળી લીધો. એ તો મારી ફરજ છે. આપણે ઘણા સમયથી બેન બનેવીને મળવા નથી ગયા. આજે જ જઈશું. હાય. અરે બેન તું ભાભી કેમ છો? બસ મજામાં. અમે આજે જ તમને મળવા આવવાના હતા. હું મુંબઈ મોરા ગઈ હતી. હા શું થયું ભાભી? અરે આશા શું થયું? કઈ નહીં ભાઈ. ખુશખબર છે, ખુશખબર, હું ફઈ બનવાની અને તું પપ્પા. અમર હાય મુંબા, તારે બારગામ જવું પડશે. મેક્સ વિજિયલ સિક્યોરિટી કંપનીમાં તારા સસરાનો કોન્ટ્રાક્ટ છે. આપણે મેક્સ વિજિયલ સિક્યોરિટી કંપનીને કહી ના શકીએ કે કોઈ બીજાને મોકલી આપે? અથવા તમે જતા રહ્યો? ના, માલિકે જવું પડશે. કેટલા સમય માટે? એક વર્ષ માટે. એક વર્ષ માટે? આશા એક જ વર્ષ માટે તો જવું છે. પણ અમર મને તો બાળક આવવાનું છે. આશા તો ચિંતા ના કર, ઘરમાં બધા છે જ ને. હા ભાભી. આશા તારા પપ્પાના દરેક કામનું ધ્યાન રાખવું મારી ફરજ છે ને. હવે હસ હસ. કંઈક મેળવવા માટે કંઈક ભોગવવું પડશે. ચાલ આશા, હવે હું જાઉં છું, તું તારું ધ્યાન રાખજે. આટલી ચૂપચાપ કેમ છે, કઈ બોલતી નથી? શું બોલું, આ મારા નસીબની કેવી બલિહારી છે. એક તરફ બાળક આવવાનું સુખ, તો બીજી તરફ તમારા જવાનો વિયોગ. આ તો મારી ફરજ છે ને આશા, અને આમ જોતા જોતા જ એક વર્ષ વીતી જશે. જમાઈરાજ સાચવીને જજો ને તમારું ધ્યાન રાખજો. હું તો મારું ધ્યાન રાખીશ, પણ તમે મારી આશાનું ધ્યાન રાખજો. આશા માટે અમે છીએ, તમે જરાય ચિંતા ના કરશો. અને હેમુભા, તમે અમર કુમારને બધું સમજાવી દીધું છે ને? હા ભાભી, બધું સમજાવી દીધું છે. હાલો અમર, તો હું રજા લઉં છું. જય મોમાઈમાં. જય મોમાઈમાં દીકરા. જય મોમાઈમાં. જય મોમાઈમાં. બેટા આશા, ખબર છે કેટલા વાગ્યા છે? આટલા મોડા સુધી જગાય દીકરા? મમ્મી ઊંઘ નથી આવતી. અરે દીકરા, તું મોડા સુધી જાગે ને તો બાળકની તબિયત ઉપર અસર થાય. ચાલ સુઈ જા મારી દીકરી. મમ્મી તું પણ. ચાલ મારી ડાઈ દીકરી છે ને. ચાલ મોમઈમાં
માતાજી, રક્ષા કરજે મારી દીકરીની. દીકરો આવ્યો છે. તમારા ઘરે દીકરો આવ્યો છે. આપણા અમર ને અકસ્માત નડ્યો છે. શું? ને હાલ ક્યાં છે? સિટી હોસ્પિટલ માં છે. આશા અને ભાભી ને હમણાં જ જાણ કરું છું. શું વિચારે છે બેટા? કઈ નહીં મમ્મી, મુન્નો સુઈ ગયો. હા મમ્મી, ઘણો સમય થઈ ગયો, અમરને કોઈ ખબર નથી. આવશે બેટા. ભાભી, ભાભી, આશા, અમરનું એક્સિડન્ટ થઈ ગયું છે. શું? ડોક્ટર સાહેબ, હવે એમને કેમ છે? અકસ્માતમાં એમનો જીવ તો બચી ગયો, પણ અફસોસ, એમને માથામાં વાગ્યું હતું એટલે અમે એમની આંખોને બચાવી શક્યા. હવે એમને ઘરે લઈ જઈ શકું છું? હા, હવે તમે એમને ઘરે લઈ જઈ શકો છો. મુન્ના બેટા, શું કામ રડે છે? ચલો ચલો મુન્ના, મુન્ના જો, હમણાં પપ્પા આવશે બેટા. એ મુન્ના, કેમ રડે છે આટલું બધું? હા બેટા, ઓ આશા, અમર, આશા, અમર હવે જોઈ નથી શકતો, એની આંખો જતી રહી છે. અમર, શું થયું? અમર, જે નસીબ થવાનું હતું ને તે થઈ ગયું. મારી આંખો ચાલી ગઈ તો શું થયું? પણ હું તારી આંખોથી જોઈશ ને. Thank you.
છે તું શું કામ રડે છે માતાજીના દર્શન કરી લે મમ્મી આ કયા માં છે બેટા આ આપના કુળદેવી મોમઈ માં છે તું આની શું કામ ભક્તિ કરે છે બેટા માની મહિમા તો અપરંપાર છે અને બધાને એની ભક્તિ કરવી જોઈએ બેટા માતાજીએ તો તારું મારું અને આખી દુનિયાનું સર્જન કર્યું છે અને આપણે એની ભક્તિ કરશું ને તો માતાજી આપણે ક્યારેય દુઃખી નહીં કરે મમ્મી હું પ્રસાદી લઉં હા લઈ લે જય મોમઈ માં વિક્રમ આજે 7-7 વર્ષના વાણા આવી ગયા દીકરા હું તારી જ રાહ જોતો અને હા હવે પેલી આશા સાથે હિસાબ ચૂકતે કરવાનો સમય આવી ગયો છે હિસાબ તો ઠીક છે બાપુ હવે વ્યાજ વસૂલાત કરવી છે વ્યાજ એની વસૂલાત પણ બહુ જલ્દી થઈ જશે દીકરા બાપુ પેલી મોમાઈ ભક્તન છે ને આશા મારે પેલા એના દર્શન કરવા છે અને હવે તો જેલમાં રહેવાની મને આદત થઈ ગઈ છે બાપુ અને જેલમાં રહીને એક વાત તો શીખી ગયો છું એક ખૂનની સજા પણ જન્મ ટીપ અને 8 ખૂનની સજા પણ જન્મ ટીપ હવે આ વખતે તો ખેતર ખોડા વેચી અને સરકારી કર્મચારી અને પોલીસના પેટ પટારા ભરીને તને માંડ માંડ બહાર કાઢ્યો છે એટલે હવે જે કઈ કરને એ સમજી વિચારીને કરજે સમજી પણ લીધું અને વિચારી પણ લીધું પેલા અમરને ચિતા દેખાડીશ એના પછી આશાના સાથે મારા પૂરા અરમાન કરીશ હવે અમર તો અંતો અડધો પડધો ચિતા ભેગો થઈ ગયો અને ઓલી આશા એના દીકરાની માં બની ગઈ છે તો હવે આપણે એના બાળક સાથે રમશું અને પેલા દેવેન્દ્રસિંહ નું વ્યાજ એટલે આશાનો અડધિયો અને એ અડધિયો આપણને આખું રાજ અપાવશે બાપુ આખું રાજ મુન્ના હવે હું બહુ થાકી ગયો છું જો તું તારી મમ્મી સાથે રમ ના હવે રમવાનું નહીં પેલા જમવાનું ના મારે નથી જમવું મારે પપ્પા સાથે રમવું છે સવારનો રમે છે હવે થોડું જમી લે ના મારે નથી જમવું નહીં બેટા જીદ નહીં પેલો અંધારો પેલી આશા અને એનો દીકરો રમી રહ્યા છે આશા જરાય આમ તેમ થાય એટલે આપણે આપણો બ્લેન્ક ચેક ઉપાડી લેવાનો સમજો બરાબર અમર તમે આનું ધ્યાન રાખો હું એના માટે કઈ જમવાનું લઈ આવું હા આશા જાય છે આપણે આપણો ચેક ઉપાડી લઈએ મુન્ના મમ્મી પાછે આવી જશે ને ત્યારે આપણે પાછા રમશું હા હા પપ્પા ચાલ ચાલ ભાઈ પણ એની પહેલા તો થોડું ખાઈ લેજે હા હા પપ્પા આપણે પહેલા જેમ રમતા હતા એવું જ રમશું હા એવું જ રમશું હા છોડી દો મને છોડી દો છોડી દો મને છોડી દો છોડી દો મને છોડી દે ને વિક્રમ હા વિક્રમ હવે તારો મુન્નો મારી પાસે છે છોડી દે ને વિક્રમ મારા મુન્નાને છોડી દે આશા આશા હવે મોકલ તારી આશાને મારી પાસે તારા મુન્નાને લેવા મારો મુન્નો આશા 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 બચાવો મારા મુન્ના ને આશા હું કેવો બદનસીબ બાપ છું ઓલો વિક્રમ શૈતાન
મારા મુન્નાને મારી સામે લઈ ગયો ને અરે હું કાઈ નહીં કરી શક્યો આશા 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 મુન્ના મારો મુન્ના આવી ગયો ચિંતા નહીં કર આશા અમર અમર હું મારા મુન્ના વિના નહીં રહી શકું અમર મુન્નો આવી જશે મારો મુન્નો અમર અમર મારા મુન્નાને ગમે આથી લઈને આવો અમર મારા મુન્નાને લઈને આવો રડ નહીં આશા મુન્નો નરકમાં જગ્યા નહીં મળે દીકરી લોકોને નરાધમો કોણ જાણે ક્યાં લઈ ગયા હશે આપણા મુન્નાને તમે જરા તપાસ તો કરો તપાસ ચાલુ છે હું અહીંયા તમારી સાથે એટલા માટે છું કે વિક્રમનો કોઈ ભરોસો નહીં હેલો વિક્રમ બોલું છું મુન્નો મારી પાસે છે આશા અને અમરને 1 કરોડ રૂપિયાને દરદાગીના લઈને અંબાવાડી મોકલી દીધું શું અને તમે આવવાની કોશિશ નહીં કરતા સમજાને હું વાત કરું છું વિક્રમનો ફોન હતો શું કીધું વિક્રમે એણે ઘર જમીન જાયદાદના કાગળિયા સાથે 1 કરોડ રૂપિયા લઈને માત્ર તમને બંનેને આપણા ગામની બહાર આવેલી વાડીમાં બોલાવ્યા છે અમે ચાલો આપણા મુન્ના પાસે અમે મને કાળપણ કરીને મુન્ના પાસે લઈ જાઓ હું મારા મુન્ના વગર નહીં રહી શકું અમે મને મુન્ના પાસે લઈ જાઓ મને મુન્ના પાસે લઈ જાઓ મોમાઈ માં જો મારા મુન્નાને કાયપણ થયું ને માં તો હું પણ મારો જીવ આપી દઈશ માં હું પણ મારો જીવ આપી દઈશ માં બાપુ ગમે હાલમાં આશા અને પેલો આંધળો આવવા જ જોઈએ અરે આવવા જોઈએ નહીં આમ જો આવી ગયા આપણો મુન્નો મળી જશે ને આશા ચિંતા ન કર મળી જશે મારા મુન્નાને છોડી દે મારો મુન્નો ક્યાં છે વિક્રમ મારો મુન્નો હજી હમણાં તો આવ્યા છો હે અરે જરા તમારી આગતા સ્વાગતા નો મોકો તો આપો હે તમે બહુ પસ્તાશો અરે હાટ કાના જી વિક્રમભાઈ તારો મુન્નો મુન્નો આશા મુન્નાને શું થયું મુન્નો મુન્નો તારી મમ્મી આવી ગઈ બેટા મમ્મી તું ક્યાં રહી હતી હું તને કાંઈ નહીં થવા દઉં બેટા હું તને કાંઈ નહીં થવા દઉં મમ્મી મને ઘરે લઈ જા મમ્મી અલકુ મને બહુ હેરાન કરે છે બાપુ માલ પાછો આવી ગયો છોડ છોડ આશા 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 મુન્નાને શું થયું મુન્નો લે ગાડા મુન્નો હે મુન્ના વિક્રમ તે માગે મેં તને આપ્યું હવે તારું કયો હિસાબ બાકી છે અરે એક નહીં હજી અનેક હિસાબ કરવાના બાકી છે મારા મોમાઈ માંથી ડર વિક્રમ આ તારી મોમાઈ માં માથાનો દુખાવો થઈ ગયો છે હો મારો મુન્નો મારા મુન્નાને છોડી દે વિક્રમ તમને લોકોને મોમાઈમાં નહીં જોડે એનાય દર્શન કરી લેશું પણ પહેલા અમારા દીકરા વિક્રમનો હિસાબ તો પૂરો કર નહીં વિક્રમ હાલ આપો
આપણી પ્રથમ મુલાકાત નો લાફો છે. આ બીજો લાફો તારા અપહરણ કર્યા પછી તે જે અમને જેલમાં મોકલાવેલા. વિક્રમ, આ બીજો લાફો તારા બાપના ખૂન કર્યા પછી અમે જે જેલમાં સજા ભોગવી છે એના બદલામાં. મોમાઈ વાવાલી, હું તને હજી કહું છું સુધરી જા, નહીતર મારી મા મોમાઈ તને નહીં છોડે. બહુ ભક્તિ કરે છે મોમાઈ માની, બહુ મોટી ભક્તાણી છે. તો એક કામ કરને, બોલાવ તારી મોમાઈ માને, બોલાવ અને કે કે આ કળિયુગમાં પરચો આપે, સાક્ષાત અહીં દર્શન દે અને તને તારા દીકરાને તારા ધણીને લઈ જાય અહીંથી. આશા, આશા, આશાને છોડી દે, મારી આશાને છોડી દો, મારી આશાને છોડી દો.
आशा बेटा चिंता नहीं कर बेटा मा, तमे तो हाजरा हजूर छो मा, आ दुष्टोए मने बहु हैरान करी छे मा दिकरा पापीओनो हवे नाश थशे विधाताए केवो खेल खेल्यो छे मारी साथे दिकरी तारा दुखोनो हवे अंत आव्यो हाजरा हजूर छो तमने विनंती छे मां आ कड़ियुग मां घणा लोको दुखथी पीड़ाई छे जे तमारा मंदिर सुधी पण नथी आवी शकता अने जेनी पासे तमारो दियो करवा माटे पण पैसा नथी दिकरी मने धनना ढगला नहीं भक्ति अने श्रद्धा जोईए साचा मनथी जे मने याद करे एनु दुख हूँ जरूर दूर करू छु खरा भाव थी दुनिया ना कोई पण खूणे थी आ माने याद करशो तो हूँ जरूर आविश जय मोमई मां जय मोमई मां